ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા માર્ચ મહિનામાં લેવાયેલી ધોરણ બાર સામાન્ય પ્રવાહની પરીક્ષાનું આજે પરિણામ જાહેર કરવામાં આવ્યું છે આ વર્ષે તોતેર સત્યાવીસ ટકા પરિણામ આવ્યું છે જે ગયા વર્ષ કરતાં તેર પોઈન્ટ ચોસઠ ટકા ઓછું છે ગયા વર્ષે છ્યાસી પોઈન્ટ એકાણું ટકા પરિણામ આવ્યું હતું ભરૂચ જિલ્લાનું પંચોતેર પોઈન્ટ પચાસ ટકા પરિણામ જાહેર થયું છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો ભરૂચ જિલ્લામાં એ વન ગ્રેડમાં નવ એ ટુ ગ્રેડમાં બસો તેતાલીસ વિદ્યાર્થીઓ આવ્યા છે આ તરફ ભરૂચ જિલ્લામાં નેત્રંગ કેન્દ્રનું સૌથી વધુ છ્યાસી પરિણામ જાહેર થયું છે અને જંબુસર કેન્દ્રનું સૌથી ઓછું છાસઠ પરિણામ જાહેર થયું છે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આયોજિત માર્ચ બે ત્રેવીસનું પરિણામ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું જે પરિણામ છે એ બોર્ડ દ્વારા આજે ડિક્લેર કરવામાં આવેલું છે ખાસ કરીને ભરૂચ જિલ્લાની વાત કરું તો ભરૂચ જિલ્લામાં આઠ હજાર નવસો એકસઠ જેટલા પરીક્ષાર્થીઓ પરીક્ષા આપી હતી એમાં જે પાસ થયા છે એ છ હજાર સાતસો ને જેટલા વિદ્યાર્થીઓ એ પાસ થયેલા છે બે હજાર બસો બાવીસ વિદ્યાર્થીઓ ફેલ થયા છે ખાસ કરીને આપણા ટકાવારીની દ્રષ્ટિએ જોઈએ તો પંચોતેર પોઈન્ટ પચાસ ટકા જેટલું જે રિઝલ્ટ છે એ ધોરણ બાર સામાન્ય પ્રવાહનું પરિણામ આવેલું છે એમાં ખાસ કરીને સૌથી વધારે જે પરિણામ છે એ અમારે છ્યાસી પોઈન્ટ નવ્વાણું ટકા જે પરિણામ છે એ નેત્રંગ સેન્ટરનું આવેલું છે અને સૌથી જે ઓછું પરિણામ જિલ્લાની તાલુકાની અન્ય સરખામણીએ તો છાસઠ પોઈન્ટ ચાલીસ ટકા જે છે એ જંબુસર કેન્દ્રનું પરિણામ છે આમ જોવા જઈએ તો બોર્ડનું રિઝલ્ટ આ વખતે પણ તેરેક ટકા જેટલું રાજ્યની સરખામણી કરીએ તો ગત વખતની સરખામણી કરીએ તો ઓછું આવેલું છે